કોરોનાની બીજી વેવ પૂર્ણ થવા સાથે જ રાજકીય મેળાવડાઓને પણ મંજૂરી આપી દેવાતા ભાજપ સરકાર ભૂમિપૂજન અને લોકાર્પણના કામે લાગી ગઈ છે. ત્યાં વિરોધ પક્ષ કોંગ્રેસ સરકારના કામને આમળવામાં મેદાનમાં ઉતરી છે. ગોલ્ડન બ્રિજને સમાંતર ચાર માર્ગીય નર્મદા મૈયા બ્રિજ 10 દિવસમાં લોકાર્પણ નહીં કરાય તો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પ્રજાના હિતમાં તેને ખુલ્લો મૂકવાની ચીમકી અપાઈ છે. કોંગ્રેસે આક્ષેપ સાથે કેફિયત વ્યક્ત કરી છે કે બ્રિજના નિર્માણ કાર્ય માટે 70 મહિનાથી વધુ સમય બાદ કામ પૂર્ણ થયા છતાં પ્રજા માટે ખુલ્લો મૂકવા સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ મોટા નેતાના માટે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હોય તેનાથી પ્રજાને મુશ્કેલીમાં પડી રહી છે. યુથ કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી જો બ્રિજનું લોકાર્પણ નહીં કરવામાં આવે તો જાતે જ ખુલ્લો મૂકવામાં આવશે તેવું લેખિતમાં અલ્ટિમેટમ આપતા હવે બ્રિજને કાર્યરત કરવા રાજકીય ઘમાસાણ આગામી દિવસોમાં જોવા મળે તેવા એનાણ વર્તાઈ રહ્યા છે.